ઉત્તરાયણને મહિનાથી પણ ઓછો સમય બાકી છે ત્યારે પતંગ રસિયાઓ માટે હવામાન નિષ્ણાંતે મહત્વની આગાહી કરી. ઉત્તરાયણ આસપાસના વાતાવરણમાં પલટો આવશે, આ આગાહી કરી છે અંબાલાલ પટેલે. 14-15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ અંબાલાલે આગાહી કરી. પતંગ રસિકો પણ 14 જાન્યુઆરીની રાહ જોતા હોય છે અને 14 જાન્યુઆરીએ પવનની ગતિ કેવી રહેશે અને હવામાન કેવું રહેશે તેની પણ રાહ જોતા હોય છે. 2023નું વર્ષ કોયડા સમાન રહ્યું, તેવી જ રીતે 2024નું વર્ષ પણ હવામાન માટે કંઈક અંશે ગૂંચવણભર્યું હોય તેવી શક્યતા છે. 2023ના સમગ્ર વર્ષ દરમિયાન શિયાળો, ઉનાળો અને ચોમાસામાં સતત વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યા. વર્ષ 2024ની શરૂઆતમાં પણ તેના ઉપર નજર રાખવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે News18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે, 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે, 10-13 જાન્યુઆરીના રાજ્યના હવામાનમાં પલટો આવશે, જોકે 11 જાન્યુઆરીમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. 14 અને 15 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે. 15 જાન્યુઆરીના મધ્યરાત્રિએ પવનનું જોર રહેશે અને 16 અને 17 જાન્યુઆરીના પવન વધુ રહેશે. વિસર્જન સેસમાં એક પછી આવ્યા કરશે. જાન્યુઆરીમાં મારે વિસર્જન સેસમાં આવશે. ઉત્તરાયણ આસપાસ પણ થોડુંક હવામાનમાં પલટો થઈ શકે છે.